दानेरा તાલુકાના દાખા ગામે આવેલા શીતળા માતાના મંદિરે મેળો નહીં ભરાય તેવા સૂચન સાથે બોર્ડ લાગ્યા છે। દાનેરા તાલુકામાં એકમાત્ર દાખા ગામમાં શીતળા માતાનું મંદિર આવેલું છે। વર્ષ દરમિયાન બે વખત સાતમના દિવસે અહીં મેળો ભરાય છે। દાનેરા તાલુકા ઉપરાંત અન્ય તાલુકામાંથી પણ મોટા પ્રમાણમાં ભક્તો દર્શને આવતા હોય છે। જો કે આ વખતે શીતળા સાતમના રોજ યોજાનાર મેળાને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે। ગુજરાત સરકાર તેમજ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા શ્રાવણ માસ દરમિયાન ભરાતા તમામ મેળા બંધ રાખવા આદેશ કર્યો છે। કોરોના વાયરસનું સંક્રમણ ના ફેલાય તે માટે લોકો ભેગા થાય તેવા તમામ ધાર્મિક કે રાજકીય કાર્યક્રમ બંધ રાખવા માટે સૂચન આપી દેવામાં આવ્યા છે। તો આ તરફ દાનેરા તાલુકાના દાખા ગામે આવેલ શીતળા માતાજીના મંદિરે લોકો ના આવે તે માટે આયોજન મંડળ દ્વારા મેળો બંધ રાખવાના સૂચનો સાથેનું બોર્ડ મંદિરની આગળ લગાવવામાં આવ્યું છે। શીતળા માતા મંદિરના આયોજક મંડળના કાર્યકર્તા છેલ્લા બે દિવસથી મંદિરમાં ભીડ ના થાય, લોકો ભેગા ના થાય તેના આયોજનમાં લાગી ગયા છે। કારણ કે અંદાજિત 15,000 જેટલા લોકો શીતળા માતાના મંદિરે આવતા હોય છે। દરેક ભગત પોતાના ઘરે પૂજા કરે તે માટે મંદિરના આયોજકો હાલ પ્રચાર કરી રહ્યા છે। ખાસ કરીને સાતમના અગાઉના દિવસે છઠના રોજ જમવાનું બનાવી સાતમના દિવસે માતાજીને પ્રસાદ ધરાવવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે। જેથી કોઈ વ્રતધારી મહિલા દર્શન માટે આવે તો મંદિર આયોજન મંડળ દ્વારા સામાજિક અંતર, સેનેટાઇઝ તેમજ માસ્ક પહેરવાનો ફરજિયાત નિયમ બનાવ્યો છે। દાખા ગામના શીતળા માતાના મંદિર આગળ દુકાન લગાવી કે ફેરિયા કે જે ચીજવસ્તુઓનું વેચાણ કરવા આવતા હોય એ તમામ નાના મોટા વેપારી દુકાનદારોને પણ મંદિર નજીક ના આવવા માટે મંદિર આયોજન મંડળ અત્યારે જ કામે લાગી ગયું છે। દાનેરા તાલુકાની તમામ જનતાઓને જણાવવાનું છે કે અમારે દાખા ગામની અંદર શીતળા માતાનું મંદિર આવેલું છે, તે માતાજીના મહિમા અપરંપાર છે, એ માટે શ્રાવણ સુદ હાતમનો મેળો ભરાય છે। એ મેળામાં અમે આજે કોરોનાની મહામારીથી સરકારના કહેવા મુજબ અમે આ મેળો બંધ રાખેલ છે, છતાં મહિલાઓ ગામ ગામથી આવે છે। દાનેરા તાલુકાના 54 ગામોથી અહીં વસ્તી બહેનો જ બધી આવે છે અને માતાજીને ધૂપ દેવા માટે આવે છે। તોય છતાં જો બહેનો આવશે તો એના માટે અમારા યુવાન ભાઈઓ કાર્યકર્તાઓ બધાએ અમે સગવડ કરી રાખી છે, તો તમામ બહેનોને ધૂપ દઈ અને એક એક બહેનોને જતું રહેવાનું, અહીં મેળા જેવો કોઈ થાય ન એ માટે અમે સરકારને ખૂબ સાથ અને સહકાર આપીશું અને આ માતાજીને કૃપા કરી અને તમામ ભાઈઓને કહું કે ઘરે બેઠા માતાજીના ભક્તિ કરે અને માતાજી એમની હર મનોકામના પૂર્ણ કરે। કેટલા લોકો આવતા હશે સાતમ? અહીં 15,000 થી 20,000 લોકો સાતમના દિવસે આવે છે। દર 12 મહિને 6-6 મહિને 2 વાર મેળો ભરાય છે, પણ આ વખતે કોરોનાની મહામારીથી અમે અહીં સરકારને સપોર્ટ કરવા માટે માતાજીને પણ પ્રાર્થના કરીશું કે કોઈ ભક્તો શ્રદ્ધાળુઓ હોય એમની મનોકામના પૂર્ણ કરજે અને ઘેર બેઠા માતાજીનું નામ લે।